મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ જ છે કે પાસ પાસેની બાજુઓ વાળો સબાચકો સમાંતર બાજુ ચતુષ્કોણ એવું તમને આપેલું છે. તો ભાઈ, પહેલા તો આપણે સરસ મજાનો સબાચકો દોરી નાખીએ. અચ્છા, લાગે તો છે ને સબાચકો જેવું. હા, તો એમાં પાસ પાસેની બાજુ આપી છે, એટલે કે એક જો આ બાજુ હોય તો બીજી તમને આ બાજુ આપેલી છે. તો આને હું લઈ લઉં છું એક્સ બાર, અથવા તો એ લોકોએ નામ આપ્યું છે એટલે હું થોડા મારા ઘરના નામ આપી શકું, એ બાર. અને બીજું છે બી બાર, આવા આપેલા છે. તો આમના માટેના ક્ષેત્રફળનું સૂત્ર, ક્ષેત્રફળનું સૂત્ર થાય મોડ્યુલસ ઓફ એ બાર ક્રોસ બી બાર, ક્રોસ પ્રોડક્ટનું મોડ્યુલસ, એ જ તમારું સૂત્ર રહેશે. યાદ જ હોય તો પહેલાં મારે એ ક્રોસ બી મેળવવું પડે. એ બાર ક્રોસ બી બાર ઇઝ નથિંગ બટ આઈ કેપ જે કેપ કે કેપ. ઓકે, સદિશ એ બાર છે 3 1 4. સદિશ બી બાર જોઈ લ્યો ભાઈ, તો કે 1 - 1 અને 1 છે. તો એ ક્રોસ બી બરાબર આઈ કેપ કાઉન્સમાં અહીંયા આવશે 1, અહીંયા આવશે -4, એટલે કે ટોટલ 5. 1 - -4, અગેન રિપીટ, 1 - -4, માઇનસ જે કેપ ઇન્ટુ 3 - 4 -1 થશે, પ્લસ કે કેપ ઇન્ટુ -3 - 1 -4 થશે. તેથી તમારો એ બાર ક્રોસ બી બાર સદિશ નામનો ઘટક 5 - 1 અને -4 મળે. આનું જ મૂલ્ય એટલે તમારું ક્ષેત્રફળ. તો તેથી તમારા ક્ષેત્રફળનો આન્સર તરફ હવે પ્રયાણ કરીએ. તો ક્ષેત્રફળ બરાબર ડેલ્ટા બરાબર મોડ્યુલસ ઓફ 5 - 1 - 4, એટલે કે મોડ્યુલસ ઓફ 5 નો વર્ગ, 1 નો વર્ગ અને -4 નો વર્ગ. તો તમને જણાય જ છે કે 25, 1 અને 16, 25 ને 1 26, ને 26 ને 16, એટલે કે તમારો જવાબ 26 + 16 √42 રહેશે. √42 નામનો ઓપ્શન એટલે કે આન્સર તરીકે બી રહેશે. બરાબર છે?